આજે આપણે એક સરસ મજાની વાર્તા જોઈશું, જેનું નામ છે દલોતરવાળી। તો મિત્રો, આજે આપણે એક સરસ મજાના વ્યક્તિની વાત કરવાની છે। હા, એટલે એકદમ કોમેડી માણસ, હસાવતો હોય એવો માણસ। તો મિત્રો, મને એમ કહો કે આ કયું શાક છે? સાચું બોલ્યા, રીંગણ। કેમ, કેવા મોઢું બગાડીને રીંગણ બોલ્યા? રીંગણનું શાક તમને નથી ભાવતું ને? સારું સારું, આપણે વાર્તા શરૂ કરીએ। સારું સારું, પણ આ રીંગણનું શાક છે ને, એ દલાતરવાળીને બહુ ભાવે, ને તમને ગોરાણીને તો બહુ જ બહુ જ બહુ જ ભાવે। એક દિવસ આ ઘરાણીએ દલાતરવાળીને હાથમાં થેલી આપી અને કીધું કે જાઓ રીંગણા લેતા આવો। અને આ તરવાળી તો ભાઈ ઘરાણી કે ને એટલું જ કરે અને તરત જ રીંગણા લેવા ઉપડી ગયા। ગામમાં એક વશરામ બુવાની વાડી હતી। આ વાડીમાં વશરામભાઈએ રીંગણા વાવેલા। જ્યારે તરવાળી વાડીમાં જાય ત્યારે વશરામભાઈ ઘરે આરામ કરતા હોય, વાડીમાં કોઈ જ ના હોય, એટલે છાના માના આ તરવાળી વાડીમાં ઘૂસે। હવે કોણે પૂછીને રીંગણા લેવા? એટલે દલા તરવાડી વાડીને જ પૂછે। શું પૂછે ખબર છે? વાડી રે વાડી। પણ વાડી તો ભાઈ કઈ જ ના બોલે, વાડીને બોલતા થોડું આવડે, એટલે અવાજ બદલીને તરવાડી જ બોલે, શું કહો છો દલા તરવાડી? ને પાછા તરવાડી પૂછે, રીંગણા લઉ બે ચાર? પાછો અવાજ બદલીને તરવાડી જ બોલે, નાની ભાઈ દસ બાર? અને પછી તરવાડી રીંગણા લઈ પોતાની થેલીમાં ભરે અને વાડીની બહાર નીકળી જાય અને ઘરે જઈને ઘરાણીને આપે। અને ઘરાણી તબિયતથી એ બધા રીંગણાનું શાક બનાવી બનાવીને ખાય, ખાતા જાય અને ઘરાણી રીંગણના વખાણ કરતા જાય। વાહ તરવાડી વાહ, રીંગણા તો તાજા અને સરસ છે હં? આમ ઘરાણી વખાણ કરે અને તરવાડીને પાછા બીજો દિવસ રીંગણા લેવા મોકલે। ફરી પાછી તરવાડી એ જ વાડીમાં જાય, ત્યાં વાડી પાસે જઈને ઊભા રહે અને ફરીથી બોલે, વાડી રે વાડી, શું કહો છો તરવાડી? રીંગણા લો બે ચાર? નાની ભાઈ દસ બાર? આમ જાતે ને જાતે બોલે। બસ આ કાર્યક્રમ રોજે રોજ ચાલે। વશરામ બુવાને એક દિવસ વહેમ પડ્યો, માનો ના માનો પણ મારી વાડીમાં રોજ કોઈ ચોર રીંગણ લેવા આવે છે, આજે મને સંતાઈને જોવા દો કે મારા રીંગણા કોણ લઈ જાય છે। અને વશરામભાઈ એક જણની પાછળ સંતાઈ ગયા। થોડી વાર પછી તરવાળી આવ્યા। રોજની જેમ તરવાડીએ બૂમો પાડીને વાડીને પૂછ્યું પણ ખરું, અને પછી રીંગણા ચોંટવા ગયા। જેવા રીંગણા ચોંટવા ગયા ત્યાં જ પાછળથી વશરામભાઈ છપાક લઈને હાથ પકડ્યો અને તરવાડી તો ભાઈ ચમક્યા અને જોયું તો વાડીનો માલિક વશરામભાઈ હતો। વશરામભાઈને જોઈ આ તરવાડીને તો હાલત ખરાબ થઈ ગઈ, એટલે કરઘડીને બોલ્યો, વશરામભાઈ મને માફ કરી દો ને, હું તો કંઈ ચોરી નથી કરતો, વાડીને પૂછીને જ લઉં છું। વશરામભાઈ કંઈ જ ના બોલ્યા, તરવાડીને કૂવા પાસે લઈ ગયા, દોરડા વડે બાંધ્યો ને દોરડાને ગરઘડી પર ચડાવી તરવાડીને કૂવામાં ઊંધો લટકાવ્યો। તરવાડી તો ભાઈ એકદમ પરસેવ થઈ ગયો। તરવાડી બોલ્યો, મરી ગયા વશરામભાઈ, વશરામભાઈ મને બહાર કાઢો ને ભાઈ, મને બહુ બીક લાગી છે, મને બહાર કાઢો ને। ને વશરામભાઈ શું કર્યું ખબર છે? એ તો કુવાને જ પૂછવા લાગ્યા, કુવા રે કુવા, પણ કોઈ કઈ જ ના બોલે, કુવો તો ભાઈ ક્યાંથી બોલે, એટલે બુવા ભાઈ જ અવાજ બદલીને બોલ્યા, એ શું કહો છો વશરામભાઈ? ટૂંકા ખવડાવો બે ચાર? અરે ભાઈ ખવડાવણી દસ બાર? અને બુવાએ તરવાડીને કુવાના પાણીમાં ડૂબકા ખવડાવ્યા।
મરી ગયો એ બુઆ આજ પછી આવું કોઈ દિવસ નહીં કરું બાર કાઢો બાર કાઢો બાર કાઢો શિયાળાના ઠંડીના દિવસ હતા કૂવાનું ઠંડુ પાણી હતું બિચારા તરવાળી એકદમ ઠરી ગયા છેવટે બુઆને દયા આવી અને તરવાળીને છોડી દીધો અને બુઆભાઈ બોલ્યા જા ભાઈ જા તારા પર ડાયા ખાઉં છું આજે તો તને છોડી દીધો આજ પછી મારી વાડીમાં ઘૂસવાની હિંમત ના કરતો ને ગોરાણીને પણ સમજાવી દેજે કે મારી વાડીમાં રીંગણા લેવા મોકલે નહીં અને તરવાડી બોલ્યો એ ભાઈ સમજી ગયો તમારી વાત એકદમ સમજી ગયો અને આજ પછી કોઈ દિવસ આવી ભૂલ નહીં કર્યું મારા ભાઈ એ દિવસ પછી કોઈ દિવસ તરવાડી વૃષ્ણભાઈની વાડી બાજુ ડોકાયા નહીં જોઈને મિત્રો જેવું તરવાડીએ નાટક કર્યું એવું જ વર્ષાંબુઆએ પણ ખોટું બોલવાનું નાટક કર્યું માટે યાદ રાખો કોઈ દિવસ કોઈનો હરામનું લેવાનું નહીં અને માલિકને પૂછ્યા વગર કોઈ દિવસ તેની ચીજ નહીં લેવાની નહીં તો દલા તરવાડી જેવી હાલત થાય બરાબર ને તો મિત્રો મજા પડીને આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા